हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आगळना વિડિયોમાં તમે સ્મોલ લેટર્સમાં સ્મોલ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ અને એન સુધી શીખી ગયા। આ વિડિયોમાં આજે આપણે ઓ અને પી શીખીશું। સ્મોલ ઓ તો કેપિટલમાં ઓ કેમ કરતા હતા? ઓ એટલે કે ઝીરો આમ કરતા હતા ને ઓ, તો આ ઓ બનાવ્યો। કેપિટલ લેટર્સ હોય ને તો ઓ મોટો હોય, અને સ્મોલ લેટર્સ માં હોય ને તો ઓ નાનો કરવાનો। તમને ઝીરો બનાવતા તો આવડે જ છે, એટલે ઓ પણ આવડી જાય। જો ફરીથી એકવાર, જો કેપિટલ લેટર નો ઓ હોય તો ઓ મોટો થાય, જો સ્મોલ લેટર હોય તો ઓ કેવો થાય? નાનો। ચાલો આપણે એને ફોર લાઈન ની બુક માં લખીએ। ફોર લાઈન ની બુક માં જો તમે કેપિટલ ઓ બનાવ્યો હોય ને તો આમ આવડો મોટો કરવાનો થાત અહીંયા આટલામાં। પણ હવે સ્મોલ લેટર્સ છે એટલે તમે ઓ કેવો કરવાનો? વચ્ચેની બે બ્લુ લાઈનમાં જ ટચ થવો જોઈએ। જો આ કયો ઓ છે? સ્મોલ ઓ, સ્મોલ ઓ, ઓ ફોર ઓક્સ, અને શું કહેવાય? સ્મોલ ઓ। જો ફરીથી એકવાર, આ કયો છે? સ્મોલ ઓ। હવે આપણે પી શીખીએ। સ્મોલ પી, કેપિટલ લેટરમાં તમે સ્મોલ પી આ રીતે કરતા હતા। જ્યારે સ્મોલ લેટર હોય પી બને તો આમ જ સ્ટેન્ડિંગ લાઈન કરવાની, અને અહીંયા આ ઊંધો સી કરી દેવાનો, સેજ લીટી ઉપરની સાઈડ રહેવી જોઈએ। પાછો જુઓ, આ રીતે બનાવો, એમનો ભાવે તો અહીંયા સ્ટેન્ડિંગ લાઈન બનાવી, અહીંથી પાછું ઉપર જવાનું અને પછી અહીંથી આમ કરી દેવાનું। જુઓ થઈ ગયો? ફરી એક વાર જુઓ, આ રીતે ભાવે તો આ રીતે કરો, સ્ટેન્ડિંગ લાઈન બનાવો અને ત્યાંથી પાછા ઉપરની સાઈડ જઈને આમ ઊંધો સી કરી દો। થઈ ગયો ને સ્મોલ પી? આ કેપિટલ પી હતો અને આ સ્મોલ પી છે। ચાલો આપણે એને ફોર લાઈન ની બુકમાં લખીએ। ફોર લાઈન ની બુકમાં સ્ટેન્ડિંગ લાઈન અહીં બ્લુ લાઈન થી ચાલુ કરવાની છે, અને લીટો નીચેની સાઈડ જવા દેવાનો છે, અને વચ્ચેના બોક્સમાં આ બે બ્લુ લાઈન છે ત્યાં ખાલી તમારે આ ઊંધો સી બનાવવાનો, એટલે કે ઉપર સેજ આ પાખ્યું રહેવું જોઈએ, સેજ લીટી ઉપરની સાઈડ જવી જોઈએ। ફરીથી જુઓ, સ્ટેન્ડિંગ લાઈન બનાવી, અહીંથી આ ઊંધા સી જવું, આવો વળાંક તમે શીખી ગયા છો। અને શું કહેવાય? સ્મોલ પી આ રીતે બનાવો, અહીંથી આમ પાછું જવાનું અને અહીંથી આમ વળી દેવાનું, તો પણ ચાલે, તમને જેમ ફાવે એમ એ રીતે કરવાનું। આમ બનાવો અથવા નીચેથી પાછા ઉપર લગીને જાઓ અને પછી આમ વાળી દો। શું કહેવાય? સ્મોલ પી। બોલતું જવાનું, લખતું જવાનું ને ઘૂટતું જવાનું, આ રીતે સ્મોલ ઓ અને સ્મોલ પી તમારે બનાવવાનું રહેશે। એલકેજી ઇંગ્લિશ મીડિયમે લર્ન વે રાઇટિંગ ફોનમાં પેજ નંબર 45 ઉપર સ્મોલ ઓ આપેલો છે। આ બાજુ કેપિટલ ઓ તો તમે કરી જ લીધો હશે, જો એ કેપિટલ ઓ કેવો મોટો કરતા હતા, એટલે એ શેપ તો તમને આવડી ગયો હોય, શેપ તો એ જ કરવાનો, ખાલી સ્મોલ લેટર હોય તો ઓ કેવો થાય? આવો સ્મોલ, જો અહીંયા ઓ આપ્યા છે ને ટપકાવાળા ઓ, એ પેલે બધા આ રીતે ઘૂંટી નાખવાના, એટલે તમને છે ને આમ શેપ સરખો લેતા આવડી જાય। ઓ ફોર ઓરેન્જનો આપ્યો છે, જુઓ ઉપર, આ રીતે બોલતું જવાનું ને લખતું જવાનું, આ બધા બોક્સ તમારે ફિનિશ કરવાના રહેશે આ રીતે। આ ઓ પેજ નંબર 45 ઉપર, પાછળની સાઈડ 47 ઉપર સ્મોલ પી છે, આ બાજુ સ્મોલ કેપિટલ પી હતો, આ બાજુ સ્મોલ પી છે। સ્મોલ પી જો તમને બોર્ડમાં કરાયો હતો ને, સ્ટેન્ડિંગ લાઈન બનાવો અને પછી આ રીતે વળાંક વાળી દો। જો એક સ્ટેન્ડિંગ લાઈન બનાવો, આ રીતે વળાંક વાળી દો, આ રીતે આ બધા ફિનિશ કરવાના રહેશે। જો ફરીથી અહીંયા સ્ટેન્ડિંગ લાઈન આ બ્લુ લાઈનથી ચાલુ કરી નીચે રેડ લાઈન લગીને જવા દેવાની, પછી અહીંથી એમ વળાંક વાળી દેવાનો, એટલે આ લીટો સેજ ઊંચો રહેવો જોઈએ। જો એમ ના કરો અને એક લીટો બનાવીને પાછા જવા દો એમાં ને એમાં, અને પછી અહીંથી વાળી દો। જો થઈ ગયો ને સ્મોલ પી, પેજ નંબર 47 ઉપર ઇંગ્લિશ મીડિયમવાળાએ 47 અને 45 હોમવર્કમાં કરવાનું રહેશે। એલકેજી ગુજરાતી મીડિયમવાળાએ મિક્સ બુકમાં સ્મોલ ઓ અને સ્મોલ પી કરવાનો રહેશે, કેમ કે તમારે આલ્ફાબેટની બુકમાં સ્મોલ એમ, સ્મોલ એન અને સ્મોલ ઓ અને પી નથી આપેલો, એટલે તમારે મિક્સ બુકમાં પ્રેક્ટિસ કરવાની રહેશે। જો આ ફોર લાઈનની બુક છે એમાં વચ્ચેમાં જ ઓ કરવાનો,
કેપિટલ ઓ હોય તો મોટો કરવાનો હોય, આ સ્મોલ ઓ હોય તો એને સ્મોલ બનાવવાનો. આ રીતે કહેવાનું, મમ્મીને કહેવાનું કે મને 4-5 લાઈન આમ લખી દો, પછી હું આ રીતે હોમવર્ક કરી લઈશ. સામે લખતું જવાનું ને બોલતું જવાનું. આ છે સ્મોલ પી. સ્મોલ પી માં કઈ રીતે કરવાનું? સ્ટેન્ડિંગ લાઈન બનાવવાની, પણ કેવડી? આ બ્લુ લાઈનથી ચાલુ કરીને રેડ લાઈન સુધી, અને પછી અહીંયા વળાંક વાળી દેવાનો. જુઓ, બોલતા જાઓ સ્મોલ પી. આ રીતે એલકેજી ગુજરાતી મીડિયમ વાળાએ મિક્સ બુકમાં સ્મોલ ઓ અને સ્મોલ પી આ પેજમાં લખેલું છે ને એ રીતે જ કરવાનું. થેન્ક યુ.